ક્વિક ક્વેશ્ચન ઓફ ધીસ વીકમાં આપણે ચર્ચા કરીશું વીક બારની એમાંનો સર્વપ્રથમ ક્વેશ્ચન આ મુજબ છે યુપીઆઈ લાઈટ ચુકવણી વ્યવહાર માટે ઉપલી મર્યાદા કેટલી છે આનો આન્સર આવશે બસ્સો રૂપિયા એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા યુપીઆઈ લાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે જે ઓફલાઈન મોડમાં નાના મૂલ્યોના વ્યવહારોને સક્ષમ કરે છે યુપીઆઈ લાઇટ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન માટે મર્યાદા રૂપિયા ઓન ડિવાઇસ વોલેટ માટે યુપીઆઈ લાઇટ બેલેન્સની કુલ મર્યાદા કોઈપણ સમયે બે હજાર રૂપિયા હશે પછી છે કઈ સંસ્થા સામાયિક લેબર ફોર્સ સર્વે પીએલએફએસ જારી કરે છે આન્સર આવશે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ એટલે કે એનએસઓ એનએસઓ દ્વારા નવીનતમ સામાયિક લેબર ફોર્સ સર્વે બહાર પાડવામાં આવ્યો છે જે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળ કામ કરે છે તાજેતરના આ સર્વે મુજબ ભારતનો શહેરી બેરોજગારી દર વર્ષ બે હજાર એકવીસના એપ્રિલ જૂન ક્વાર્ટરમાં વધીને બાર પોઈન્ટ છ ટકા થયો હતો જે જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં નવ પોઈન્ટ ત્રણ ટકા હતો પછી છે કયો દેશ રિયલ રિલેટિવિસ્ટિક ક્લાઇસ્ટ્રોન એમ્પ્લિફાયર આરકે વિકસાવ્યું છે જે અવકાશમાં ઉપગ્રહોને નષ્ટ કરી શકે છે આનો આન્સર છે ચીન ભારતે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થામાં બાયોલોજિકલ એન્ડ ટોક્સિન વેપન કન્વેક્શન બીડબલ્યુ આમાં જો બીટીબ્લ્યુ ની હિમાયત કરી છે આનો આન્સર આવશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ યુએનએસસી તમારે મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે કે યુએનએસસીમાં કેટલા સભ્યો છે સભ્ય દેશો છે ઓકે હવે એમાં આપેલું છે કે ભારતે યુએનએસસીમાં જેવી અને ઝેરી સસ્તો સંમેલન BTWC ની હિમાયત કરી છે ભારતે જાહેર કર્યું છે કે તે BTWC સંમેલનને મુખ્ય બિનભેદભાવ વિનાના નિશક્તિકરણ સંમેલન તરીકે અત્યંત મહત્વ આપે છે જે સામૂહિક વિનાશના શસ્ત્રોની સંપૂર્ણ શ્રેણીને પ્રતિબિંબિત કરે છે પછી છે તાજેતરમાં ભારતની સૌથી મોટી લો અયસ્ક ઉત્પાદક નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનએમડીસી લિમિટેડે ડ્રોન આધારિત ખનિજ સંસાધનો માફ કરજો સંશોધનના હેતુ માટે ખાલી જગ્યા સાથે સમજૂતી કરાર એટલે કે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે આનો આન્સર આવશે આઈઆઈટી ખડગપુર પછી વાત કરીએ અસહકાર બહુપક્ષીયવાદ પર યુએન સલાહકાર બોર્ડમાં કયા ભારતીયની નિમણૂક કરી કરવામાં આવી છે તો કે જતી ઘોષની રશિયા પર નિર્ભરતા ઘટાડવા માટે જર્મનીએ ક્યાં ઉત્તર પૂર્વીય દેશ સાથે ઊર્જા કરાર પર હસ્તાક્ષર કર્યા છે આનો આન્સર આવશે કતર ગોલ્ડન langur એક લુપ્ત પ્રજાતિ છે જેનું મૂળ નિવાસ કયા દેશનું છે ભારત અને ભૂટાન સુગ્નશ્રી મિતાલી રાજ અને સુગ્નશ્રી હરમનપ્રીત કૌર બાદ ભારતના કયા મહિલા ક્રિકેટરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના પાંચ હજાર રન પૂરા કર્યા છે સુગ્નશ્રી સ્મૃતિ મંદાના તાજેતરમાં કયા દેશમાં એકસો બત્રીસ પ્રવાસીઓ સાથેનું એક વિમાન આકાશમાં સર્ગીને તૂટી પડ્યું હતું ચીનમાં તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં એક ફૂટબોલ મેચ દરમિયાન ઓડિયન્સ ગેલેરી તૂટી પડતા બસો લોકો ઘાયલ થયા હતા કેરળ ખાતે સક્ષમ જે તાજેતરમાં ચર્ચામાં હતું તે કયા સશક્ત દળોનું અપતટીય પેટ્રોલ જહાજ એટલે કે ઓપ્સર પેટ્રોલ વિસલ છે આન્સર આવશે ભારતીય કોસ્ટ ગાર્ડ કેવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે કે અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં ગલ્ફ બિઝનેસ સમિટનું આયોજન થયું હતું આન્સર આવશે જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં હોંગકોંગ યુએઈ સાઉદી અરેબિયાની તેત્રીસ કંપનીઓના પ્રતિનિધિઓ જમ્મુ કાશ્મીરમાં રોકાણ માટે વધતી સ્થિતિનું મૂલ્યાંકન કરવા શ્રીનગર પહોંચ્યા હતા અને જમ્મુ વિવિધ તકો શોધવાની ચર્ચા કરવા માટે ગલ્ફ બિઝનેસ સમિટમાં પ્રતિનિધિએ ભાગ લીધો હતો તાજેતરમાં કયા દિવસે આસામ રાઈફલ્સનો એકસો સત્યાસી ઉજવવામાં આવ્યો હતો ચોવીસ માર્ચના રોજ તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીએ પૃથ્વીના બહાર મંડળની નવા ગ્રહોની શોધ કરી છે આન્સર છે નાસા સ્ટેપ અપ ટુ નાસાબી વર્લ્ડ ટીબી ડે સમિટ બે હજાર ક્યાં શહેરમાં કરવામાં આવ્યું હતું નવી દિલ્હી ખાતે આયુષ મંત્રાલયે વિશ્વની પ્રથમ મલ્ટી સેન્ટર ફેઝ થ્રી ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી છે જે ખાલી જગ્યાની સારવારમાં આયુર્વેદની અસરકારકતાનું મૂલ્યાંકન કરશે આન્સર આવશે આમાં સંધિવા ગુલામીના ભોગ બનેલા લોકોની યાદનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે આન્સર છે પચ્ચીસ માર્ચ બે હજાર બાવીસમાં બિમસ્ટેક સમિટનો યજમાન દેશ કયો છે શ્રીલંકા આ સમિટ દરમિયાન ભીમસ્ટેક ચાર્ટર અને ભીમસ્ટેક માસ્ટર પ્લાન પર ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી ઉપર હસ્તાક્ષર કરવાનો પ્રસ્તાવ છે પછી છે તાજેતરમાં આરબીઆઈના ગવર્નર દ્વારા બેંગ્લોરમાં આરબીઆઈ એચનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેનું પૂરું નામ જણાવવાનું છે તેનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઇનોવેશન હબ પછીનો ક્વેશ્ચન આ મુજબ છે કે ઓસ્ટ્રેલિયાના કયા ખેલાડીએ ટેસ્ટમાં સૌથી ઝડપી આઠ હજાર રન પૂરા કરનારા ખેલાડી બની ગયા છે તો કે સ્ટીવન સ્મિથ તાજેતરમાં કયા દેશે હોંગ સેવન્ટીન નામની ઇન્ટકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ એટલે કે આઈસીબીએમનું પરીક્ષણ કર્યું હતું આનો આન્સર આવશે ઉત્તર કોરિયા ઇન્ડિયા ટીબી રિપોર્ટ બે હજાર બાવીસ અનુસાર ભારતમાં ક્ષયરોગ એટલે કે ટીબીના કેસોમાં કેટલા ટકાનો વધારો થયો છે તો કે ઓગણીસ ટકાનો ભારત ભાગ્ય વિધાતા ઉત્સવ કયા સ્થળે યોજાશે આનો આન્સર આવશે નવી દિલ્હી ખાતે ગવર્નર ઓફ ધ યર્થ એવોર્ડ જીતનારા મારિયો માર્સેલ કયા દેશની સેન્ટ્રલ બેંકના ગવર્નર છે તો કે ચિલીના કર્ણાટકમાં મેંગલુરૂ કમલાનું આયોજન કરવામાં આવશે તે શું છે આનો આન્સર આવશે આકલાની રેસ સો વિદ્યાર્થી મિત્રો ક્વિક ક્વેશ્ચન ઓફ ધીસ વીકમાં આપણે વીક બાર ની ચર્ચા અહીંયા પૂર્ણ કરીએ છીએ મળી આવતા લેક્ચર લેક્ચરમાં ત્યાં સુધી કેપ લર્નિંગ ગોડ બ્લેસ યુ ઓલ